तो नमस्कार दर्शक मित्रों, TV9 ગુજરાતી.com ડિજિટલ માં તમારું સ્વાગત છે. હું છું અધિરાસી જાડેજા અને આજે આપણે એક સ્પોર્ટ્સ અને ક્રિકેટ જગતની જે કહી શકાય કે ગુજરાતી ક્રિકેટમાં યુવા ક્રિકેટર તરીકે સારું નામ ઊભું કરી રહે એવા ગુજરાત રણજી ક્રિકેટ ટીમના ક્રિકેટર છે ચિંતન ગજા, એની સાથે આપણે ચર્ચા કરીશું. એની સાથે આજે ક્રિકેટની ઘણી બધી વાતો શેર કરીશું. તો આપણી સાથે છે ચિંતન ગજા. વેલકમ ચિંતન TV9 ગુજરાતીમાં. ફર્સ્ટ ઓફ ઓલ, બે વર્ષના આ જે કોરોના કાળ બાદ ફરીથી રણજી શરૂ થઈ છે, પહેલી મેચ ગુજરાતે મધ્યપ્રદેશ સામે રમી, જોકે હારી ગઈ, પણ તમારું નોંધનીય પ્રદર્શન રહ્યું છે. ટોટલ તમે 8 વિકેટ લીધી છે, એક કહી શકાય કે એક ગુજરાતની ટીમને સારું બુસ્ટઅપ આપ્યું હતું. કઈ રીતે તમે આ આ પર્ટિક્યુલર મધ્યપ્રદેશની મેચ સામેનું જો ઓવરઓલ જો મેચની વાત કરવામાં આવે એને કઈ રીતે જોશો? એકચ્યુઅલી સૌથી પહેલા તો આખી ક્રિકેટિંગ ફ્રેટર્નિટી બહુ ખુશ હશે, કેમ કે ઓલમોસ્ટ 700 દિવસ પછી રણજી ટ્રોફીની મેચ અમે રમી શક્યા. સો એના માટે અમે બહુ જ થેન્કફુલ છે BCCI માટે કે આવી રણજી ટ્રોફીની એમણે શરૂઆત કરી આ સિઝનમાં. અને MP સામેની મેચમાં જોવા જાઓ તો ઘણા બધા પોઝિટિવ્સ હતા અમારા માટે. અમને ડિઝાયર્ડ રિઝલ્ટ ના મળ્યું, પણ અમે જે રીતે બેટિંગ કરી ફર્સ્ટ ઇનિંગમાં, ઇવન બોલિંગમાં અમે આજે વિકેટ થોડી બેટિંગમાં હેલ્પફુલ હતી. એમાં અમે ત્રણે ફાસ્ટ બોલર્સે બોલિંગ કરી અને અમે 9 વિકેટ લીધી એમની ભેગા મળીને ત્રણે ફાસ્ટ બોલર્સે. તો તમે જોઈ શકો તો ઘણા બધા પોઝિટિવ્સ હતા, કેમ કે આટલા બધા ટાઈમ પછી તમે 4-day ક્રિકેટ રમો અને આટલી સારી શરૂઆત કરો એઝ અ બોલિંગ યુનિટ, તો એ મારા હિસાબથી એક પ્લસ પોઈન્ટ હતું અમારી ટીમ માટે. જી, ખાસ કરીને બોલિંગ વિભાગની વાત કરવામાં આવે, તમે અને તમારી સાથે યુવા બોલર જે છે અર્જન જે છે, તો કઈ રીતે તમારી આખી સ્ટ્રેટેજી હતી આ મેચને લઈને પર્ટિક્યુલર, અને કઈ રીતે તમે ચાલ્યા? કારણ કે પહેલી ઇનિંગમાં અર્જને 5 વિકેટ લીધી, તમે 2 લીધી, બીજી ઇનિંગમાં તમે તરખાટ બોલાવી દીધો, તો કઈ રીતે આખી સ્ટ્રેટેજી તમારી ઓવરઓલ રહી હતી? હું, રૂશ અને અર્જન ત્રણે ફાસ્ટ બોલર્સ છે. અમે 3 વર્ષથી હવે સાથે બોલિંગ કરી રહ્યા છે, તો અમને અમારા ત્રણેયના સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ બહુ સારી રીતે હવે ખબર છે એવું કહી શકું. અને પર્ટિક્યુલરલી આ મેચની વાત કરીએ તો પહેલા દિવસે જ્યારે અમે બોલિંગ નાખી, તો પહેલા મેં ને રૂશે નાખી, તો અમને એવું ફીલ થયું કે થોડી વિકેટ કહી શકાય કે એમ સ્લો છે, એટલા ફાસ્ટ બોલ જઈ નતા રહ્યા. તો એક કન્સિસ્ટન્સી થી લાઈન લેન્થ નાખવું બહુ જરૂરી હતું પહેલા, પણ એમાં બેટ્સમેનનું સર્વાઈવ કરવું બહુ ઇઝી હતું. અને જેવી રીતના અમને એક બ્રેક થ્રુ મળ્યો, પછી અમને એવું લાગ્યું કે બાઉન્સર્સ બહુ ઇફેક્ટિવ કરશે આ વિકેટ ઉપર. અને તમે જોઈ શકો કે પછી ફર્સ્ટ ઇનિંગમાં અર્ઝાને 5 માંથી 4 વિકેટ બાઉન્સર્સમાં લીધી હતી. તો અમે એક થોડું હું કહી શકું કે એક વેલ પ્લેન્ડ સ્ટ્રેટેજી હતી અમારી, કે એક બાજુથી અગર અર્ઝાન બાઉન્સર્સમાં વિકેટ લે છે તો બીજી બાજુથી અમારે રન કન્ટેન કરી એક લાઈન લેન નાખી અને એમાં અમને વિકેટ મળે તો એ વધારે સારું રહેશે. તો જે એને બાઉન્સર્સમાં વિકેટ લીધી ને અમે આગળથી સ્વિંગ કરાઈને વિકેટ્સ લીધી. આપણે રાજકોટના મેદાનની વાત કરીએ, કારણ કે તમે આ મેચ જે છે રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાઈ હતી, એ સ્ટેડિયમ તમારા માટે એક કહી શકાય કે લકી સાબિત છે, સારું એવું તમારા માટે ફેવરિટ ગણી શકાય, કારણ કે તમે આ મેદાનમાં જ લાસ્ટ ટાઈમ સૌરાષ્ટ્રની ટીમની સામે રમ્યા હતા, ત્યારે તમારું નોંધનીય પ્રદર્શન હતું. ઓલરાઉન્ડ તમે બેટિંગમાં પણ સારા એવા સ્કોર કર્યો હતો, અત્યારે પણ તમે 8 વિકેટ લીધી આ મેચમાં. તો ગ્રાઉન્ડ તમારા માટે, ખાસ કરીને તમારા પોતા માટે, ગ્રાઉન્ડ કહેવાય ને કે જૂનું નહોતું, સોરી નવું નહોતું, તમે આ વસ્તુ રમેલા હતા, તેમ છતાં ક્યાં તમારી માઇનસ પોઈન્ટ રહ્યા કે આ મેચમાં તમે સમહાઉ ક્લિક ન કરી શક્યા?
આઈ ગેસ તમે જો તો રાજકોટમાં એવું કહી શકાય કે બેટ્સમેન ફ્રેન્ડલી વિકેટ હોય છે, પણ હું હંમેશા અલગ વિચારવા વાળો છું. એવું કઈ હોતું નથી. તમે જે દિવસ ત્યાં જાઓ વિકેટ ઓલવેઝ ડિફરન્ટ બિહેવ કરતી હોય મને એવું ફીલ થાય છે, અને મને ઓલવેઝ હેલ્પ કરી છે રાજકોટની વિકેટે. તો મારા માટે ક્યારેય એવું નથી રહ્યું કે બેટ્સમેન ફ્રેન્ડલી વિકેટ છે. અને હું કહી શકું કે અમે મારા ખ્યાલથી 3.5 દિવસ અમે બહુ જ સારું ક્રિકેટ રમ્યા, બટ એક સેશન જે હતું જે થોડુંક અમે પ્રેશર ફીલ કર્યું આઈ ગેસ, અને ત્યાં અમે થોડું મોમેન્ટમ લૂઝ કર્યું અને એના લીધે અમે મેચ હાર્યા. તમારી આ મેચમાં તમે ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. તમે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 100 વિકેટ સુધી પહોંચી ગયા, 100 વિકેટની સિદ્ધિ તમે મેળવી છે. ઘણા ખરા ગુજરાતી ક્રિકેટરો છે જેમ કે બુમરાહ છે, અક્ષર પટેલ છે, એ બધા લોકો જે આ ક્લબમાં સામેલ છે. હવે તમે ક્લબમાં જોડાઈ ગયા છો, તમારું ફોકસ કઈ રીતનું હતું જ્યારે તમે આ મેચમાં ઉતર્યા હતા કે 100 વિકેટ લેવો? કારણ કે તમે આઈ થિંક 29 ઇનિંગમાં જ મેચ 28 કે 29 મેચમાં તમે 100 વિકેટ લીધી છે. મારું વેરી હું જોવા જો મતલબ એવું કઈ વિચારીને ના તો ગયો હું કે મારી 96 વિકેટ્સ થઈ છે ને મારે 100 વિકેટ્સ માટે જવું છે. ઓબ્વિયસલી એ મારા માટે બહુ જ મોટું ડ્રીમ કમ ટ્રુ હતું જ્યારે મને 100મી વિકેટ મળી, અને હું બહુ જ ખુશ હતો કેમ કે એક ગુજરાત માટે રણજી ટ્રોફી રમવું જ એ મારા માટે બહુ જ પ્રાઉડ મોમેન્ટ હતું. અને જ્યારે મેં 100મી વિકેટ લીધી ત્યારે મેં એવો વિચાર બી આવ્યો હતો મને કે એક હું જ્યારે 13 વર્ષનો નાનો છોકરો હતો ત્યારે મેં ક્રિકેટ ચાલુ કર્યું હતું ત્યારે મેં એવું વિચાર્યું હતું કે ગુજરાત માટે રણજી ટ્રોફી ક્યારે રમીશ હું, અને એની માટે આજે હું 100 વિકેટ પૂરી કરું છું. તો ઓબ્વિયસલી મારા માટે બહુ જ મોટું ડ્રીમ કમ ટ્રુ હતું. અને કઈ રીતે આ ફીટ સુધી અચીવ કર્યું તો આઈ ગેસ મારા માટે બહુ હું બહુ સિમ્પલ રાખું છું બોલિંગને. મારી મને મારી સ્ટ્રેન્થ ખબર છે, મારી વીકનેસીસ ખબર છે, તો હું વધારેમાં વધારે હું સ્ટ્રેન્થને સ્ટ્રેન્થન કરું અને વીકનેસીસ પર ફોકસ કરું અને એને કઈ રીતે હું સારું કરી શકું એ જ હું વારે ને વારે વિચારતો હોઉં છું. ચિંતન, આપણે થોડા હવે આગળ આવીએ, ચર્ચાને થોડી વધારે રસપ્રદ બનાવીએ. આખા ઇન્ડિયામાં ભારત આખા દેશમાં ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાં સૌથી વધારે સ્ટેટ એસોસિએશન છે, એટલે કે 3 એસોસિએશન છે, સૌરાષ્ટ્ર, ગુજરાત અને બરોડા. 3 એસોસિએશને એક એક રણજી ટ્રોફી ચેમ્પિયન એક એક વાર બન્યું છે. રિસન્ટલી હમણાં જે લાસ્ટ રમાય એમાં સૌરાષ્ટ્ર બન્યું હતું. ગુજરાત છે 2016-17માં જ્યારે તમારું ડેબ્યુ હતું એ સમયે ગુજરાત જે છે એ ચેમ્પિયન બન્યું હતું પાર્થિવ પટેલની આગેવાનીમાં. તો આટલા વર્ષો 50 વર્ષનો જો આપણે ઇતિહાસ કાઢીએ, ગુજરાતની રણજી નો ઇતિહાસ જો આપણે કાઢીએ 50 વર્ષનો, તો હજી સુધી ખાલી એક વાર ચેમ્પિયન બન્યું છે ગુજરાતની ટીમ. તો આટલા બધા વર્ષોમાં આટલા બધા સારા ખેલાડીઓ આવ્યા, ઘણા બધા ગુજરાતના ખેલાડીઓ ટીમ ઇન્ડિયાને માટે પણ રમી ચૂક્યા છે અને તે રમે પણ, તેમ છતાં રણજીમાં શું કામ ગુજરાતની ટીમ પાછળ રહી, હજી સુધી એક જ ટાઇટલ જીત્યું છે? તમે કઈ રીતે એને મૂલવો છો? તમે જો કારણ કે તમે સી જો પાર્થિવ પટેલ લાંબા સમયથી સુકાની પદ રહ્યા, તેના અંડર માં હજી સુધી એક જ વાર જીત્યું છે. હવે જે છે પ્રિયાંક પંચાલ આવ્યો છે સુકાની તરીકે, પણ આટલા વર્ષોમાં હજી સુધી ગુજરાત પાસે માત્ર એક જ ટાઇટલ છે. અને તમે એની સામે જો ગુજરાતના રણજી ખેલાડીઓ જો છે એ ટીમ ઇન્ડિયામાં ઘણા બધા ગયા છે, તો પછી ટાઇટલ થી શું કામ હજી એટલા બધા ટાઇટલ થી વંચિત રહી શકે? આઈ ગેસ હું થોડુંક અલગ વિચારું છું કેમ કે ગુજરાત એકલું જ એવું સ્ટેટ હતું પહેલા જ્યારે એ ત્રણેય ફોર્મેટ વન ડે, T20 અને રણજી ટ્રોફી જીતવાવાળું એકમાત્ર સ્ટેટ હતું, અને એકમાત્ર કદાચ એવું સ્ટેટ હશે જે 2 વખત T20, 1 વખત વિજય હઝારે અને પછી રણજી ટ્રોફી જીતેલું હતું. તો મારા ખ્યાલથી પહેલા બહુ જ મહેનત કરતા હતા લોકો, પણ હવે જેવી રીતે ક્રિકેટ ફ્રેટરની જેવી રીતના ઇવોલ્વ થઈ છે કે ક્રિકેટમાં તમને અગર તમે
બીજું કશું કરતા ના હો પણ ખાલી ક્રિકેટ રમો, રણજી ટ્રોફી ફર્સ્ટ ક્લાસ લેવલ બી રમો, તો તમને તમને તમે તમારું લાઈફ સારી રીતે આગળ ચલાવી શકો. તો એ મારા ખ્યાલથી એક મળ્યો છે બધા પ્લેયર્સને કે બધા એવી રીતે કરી શકે છે, અને આઈ ગેસ એના લીધે થઈને બધા પ્લેયર્સને ઘણી બેનિફિટ થયું છે. તો હું એવું કહી શકું કે એના લીધે ગુજરાતનું ક્રિકેટ બહુ આગળ આવ્યું છે. સિમ્પલ એક હું ખાલી તમારી પાસે જવાબ માંગીશ કે આ વખતે ગુજરાત ટીમમાં એવા કયા પોટેન્શિયલ છે કે જેથી તમે દાવો કરી શકો છો કે ગુજરાત આ વખતે રણજી ચેમ્પિયન બનશે? કારણ કે એઝ એ પ્લેયર તરીકે તમે તમારી ટીમને હંમેશા એ રીતે જોતા હો છો કે ચેમ્પિયન બને, તો તમને શું લાગે છે આ વખતે ની ગુજરાતની ટીમ ચેમ્પિયન બનશે તો કયા એવા પોટેન્શિયલ લાગે? એકચ્યુઅલી આ વખતે ટીમમાં બહુ સારું મિક્સ બંચ છે. તમે જોશો તો ઘણા બધા જૂના પ્લેયર્સ છે, જેવી રીતના રુજુલ ભટ્ટ લઈ લો કે પછી મનપ્રીત જુનેજા લઈ લો, પ્રિયાંક પંચાલ છે, એની સાથે સાથે નવા પ્લેયર્સ બી ઇન્કલુડ થયા છે. હેત પટેલ છે, બહુ બધા 23 જે ટીમ ગુજરાતની ચેમ્પિયન થઈ હતી વન ડેમાં આ વખતે, એમાંથી બી ઘણા બધા પ્લેયર્સ ટીમમાં આવ્યા છે. પ્રિયેશ પટેલ છે, ઉમંગ પટેલ છે, ઉમંગ ટંડેલ છે, તો એ બધા પ્લેયર્સ બી આવ્યા છે. તો એ એક નવું બૂસ્ટ મળ્યું છે આખી ટીમમાં, જેના લીધે આઈ ગેસ ગુજરાતનું ટીમ સારું કરશે. ઓકે, આગળ વધીએ. આઈપીએલનું હરાજી હમણાં જ પૂરી થઈ. ગુજરાતના કહી શકાય કે સૌરાષ્ટ્રની ટીમના ખેલાડીમાં પસંદગી પામ્યો છે ટીમમાં. પ્રિયાંક પંચાલનું પણ નામ હતું, અન્ય ગુજરાતીઓના નામ હતા, ત્યાં સિલેક્ટ નથી થયા. તમારું નામ આપણે ક્યારે જોશું આઈપીએલના ઓક્શનમાં, અને ક્યારે તમને લાગે છે કે તમારું નામ ઇલિજિબલ, તમે પોતાને યોગ્ય ગણો છો આઈપીએલના ઓક્શનમાં નામ મુકાવવા માટે? ક્યારે જોશું ચિંતન ગજાનું નામ આઈપીએલની હરાજીમાં? હું તો એવું જ ઈચ્છીશ કે જ્યારે હું તો એવું જ ઈચ્છું છું જ્યારે જ્યારે ઓક્શન થાય ત્યારે મારું નામ બોલાય અને કોઈ ટીમ પસંદગી લે. પણ મને ખબર છે કે અગર નહીં થયો હું તો કદાચ મારી જ ક્યાંક હું પ્લેક કરતો હોઈશ, એના માટે જ હું નહીં થયો હોઉં. તો દર વર્ષે અગર હું ના થયો હોઉં તો મારા માટે એક રીઝન છે વધારે મહેનત કરવાની કે હું કેમ નથી થયો. પહેલાં તો સૌથી પહેલાં હું એ વિચારીશ, અને નથી થયો તો શું કરું, તો હું સારી રીતે પરફોર્મ કરીને ત્યાં એ સ્ટેજ પર જઈ શકું. અને હોપફુલી તમે આ ક્વેશ્ચન કર્યો છે તો નેક્સ્ટ યર કદાચ પાછું તમે ઇન્ટરવ્યુ લેતા હશો તો આઈપીએલ પ્લેયર જોડે લેતા હશો, એવું જ છે કે તમે 100% આઈપીએલમાં સિલેક્ટ થાઓ, ટીમ સાથે રમો. પણ તમે 3-4 વર્ષથી 2016-17 રણજી રમી રહ્યા છો, તમે આટલા વર્ષથી આઈપીએલ પણ જોવો છો, હરાજીમાં તમારું નામ નથી આવતું, તો તમને એવું ન, જેમ તમે અત્યારે કીધું કે ભાઈ હું મને જ્યારે નામ નથી આવતું અથવા સિલેક્ટ નથી થતું તો મને એક નવું પુસ્તક મળે છે કે ભાઈ વધારે તૈયારી કરવાની, તો આટલા વર્ષ તમે શું વિચાર્યું કે તમારું નામ નથી, તમે એના માટે શું એડિશનલી મહેનત કરી? તેમ છતાં હજી આ 2022 ઓક્શનમાં પણ તમારું નામ ન આવ્યું, તો તમને એવું નથી લાગતું ક્યાંક તમારી મહેનત હજી જે તમે દર સારી કરો છો પણ એમાં એવું લાગી રહ્યું છે કે ના ખરેખર મહેનત ઓછી થઈ રહી છે? અમુક ટાઈમ બહુ બધું મેટર કરતું હોય છે, હું કયા ટાઈમે બોલિંગ નાખું છું, કયા ટાઈમે હું, મતલબ જે રીતના તમે જોશો તો ક્યારેક સેકન્ડ ફિડલ જે રોલ કહેવાય એવી રીતે પ્લે કરતો હોઉં, કે સમજો અગર હું T20માં બોલિંગ નાખતો હોઉં તો ક્યારે મારે રન રોકવાની બોલિંગ કરવાની છે, એટેક નથી કરવાનું, હું સેકન્ડ ફિડલ રોલ પ્લે કરીશ, તો એ બધું ઘણું મેટર કરતું હોય છે. તો એના લીધે કદાચ બની શકે કે મારી વિકેટ્સ કે એ ઓછી હોય, તો એ બધું એક રીઝન છે કે એના લીધે સુધી નથી આવ્યું મારું નામ ઓક્શનમાં. ચલો હવે આગળ જઈએ. હું અમે ઈચ્છીએ છીએ કે તમે આવતા આઈપીએલની હરાજીમાં 100% તમારું નામ હોય અને ટીમ તમને ખરીદે, અમે એવી જ ઈચ્છા કરીએ છીએ. થોડાક આપણે આગળ વધીએ. રણજી તમે આટલા સમયથી રમી રહ્યા છો, ક્યારે એવી સિચ્યુએશન આવી કે
બોલર તરીકે તમારે એક સિનિયર ખેલાડી સાથે સલાહ લેવાની સમય આવ્યો કે તમને લાગ્યું કે આ પરિસ્થિતિ મારે એક વખત સિનિયર ખેલાડીઓ સાથે ખાસ કરીને ગુજરાતના ફાસ્ટ બોલરો જે છે સિનિયર એની સાથે વાત કરવી જોઈએ, ને તમે કોઈ એવી મોમેન્ટમાં કોઈ વાત કરી કોની સાથે, અને જો કર્યું તો કે શું કરી, કે સિચ્યુએશન શું હતી અને પછી શું પરિણામ એનું આવ્યું? સૌથી પહેલા તો એવું કહીશ કે હું બહુ જ એક સ્ટુડિયસ કહેવાય કે પ્લેયર છું. હું દર વખતે એવું જ વિચારતો કે કોઈ અગર બહુ મને સારો બોલર મળ્યો હોય કે કોઈ બી સારું કરતું હોય તો મારું એવું જ હોય છે કે હંમેશા એનાથી કંઈક શીખું, કંઈ એનાથી ક્વેશ્ચન કરું જોઈને કે એ શું કરતો હોય છે, કઈ રીતે બેટર પ્રિપેર કરતો હોય છે, કે દર વર્ષે આઈને આ રીતના પરફોર્મ કરતું હોય છે. તો એ મારો એક નેચર જે લાગે છે મને કે બહુ જ સારું છે. અને તમે જોવા જાઓ તો જ્યારે મેં 2016-17 ડેબ્યુ કર્યું હતું ગુજરાત માટે, ત્યારે આરપી સિંહ પહેલા રમતા હતા અમારી સાથે. તો એઝ અ યંગસ્ટર એ અમને બહુ જ મતલબ હું 22 ગયો હતો રણજી ટ્રોફીમાં, તો એ દર વખતે મને બહુ જ સારી રીતે ગાઈડ કરતા હતા. અને હું પહેલાં એવું હતું કે મારું હું ભાગતો હતો જ્યારે તો બહુ અવાજ આવતો હતો, તો એમણે કીધું કે એ અવાજ શેના માટે આવે છે, તને ખબર પડે છે? તો મેં કીધું ના મને નહીં ખબર પડી રહી, કેમ કે તું આખા પંજાબ પર ભાગે છે એટલા માટે તારો આ અવાજ આવે છે. તો એ નાની નાની વસ્તુઓ એવી હતી કે એ મને ઘણી હેલ્પ કરી કે તું અગર બોલ ઓફ ધ ફીટ પર ભાગતો થઈ જઈશ તો તું ફાસ્ટ ભાગી શકીશ અને એનાથી તારું રન અપ સ્મૂથ થશે. અને બીજું જોવા જાવ તો ગુજરાતના જસપ્રીત બુમરા છે, તો અમે અંડર 19 સાથે રમતા છે, પણ એણે જેવી રીતે ઇવોલ્વ કર્યું છે, તમે સ્ટેટ ક્રિકેટ લઈ લો કે પછી ઇન્ટરનેશનલ લેવલનું લઈ લો, તો એનું એક નેચર છે જે હંમેશા એ શીખતો હોય છે. તો હું બી હંમેશા જ્યારે ગુજરાતમાં હોય તો એની જોડે પૂછવા જતો હોઉં છું, એની સાથે પ્રેક્ટિસ કરવા જતો હોઉં છું કે શું કરી રહ્યો છે, શું નવું નવું એડ કરી રહ્યો છે. જે રીતના પહેલા તમે જોતા હશો તો જસપ્રીતનું એક્શન પ્રમાણે ખાલી ઇનસ્વિંગ જ નાખતો હતો, હવે એણે આઉટસ્વિંગ બોલ બી ડેવલપ કર્યો છે અને એને બહુ જ સક્સેસફુલી એ વિકેટ્સ લઈ રહ્યો છે. તો હંમેશા હું એની સાથે હોઉં ત્યારે એ જ શીખવાનું ટ્રાય કરતો હોઉં કે હું મારી બોલિંગમાં પેટર્નમાં શું શું એડ કરી શકું. તો ઘણી બધી વાર અમે રીતે મારી ફિટનેસ જાળવી શકું લાંબા ક્રિકેટ માટે, અને એ બધું ઘણું બધું શીખવા મળતું હોય છે એની જોડેથી. સિનિયર ખેલાડીઓની વાત કરીએ, 700 દિવસના એક બ્રેક પછી તમે મેદાનમાં ઉતરી રહ્યા છો, એક બહુ લાંબો ગેપ કહી શકાય આ 700 દિવસ. ગુજરાત રણજી ટીમના પૂર્વ કેપ્ટન પાર્થિવ પટેલ રહી ચૂક્યા છે, સારા લાંબા ગાળા માટે રહી ચૂક્યા. મેં હમણાં જેમ વાત કરી એમ રણજી ચેમ્પિયન પણ પહેલી વાર બન્યા હતા, એના ફાળે ગયું છે આશરે. એને આ જ્યારે મેદાનમાં શું પાર્થિવ પટેલે રણજી ટીમ સાથે વાત કરી હતી કે તમે આટલા ગેપ પછી આવો, કારણ કે એક સિનિયર ખેલાડીએ એક આગળ આવવું જોઈએ ટીમને હંમેશા સપોર્ટ કરવા માટે, ગાઈડન્સ આપવા માટે. તો આ વસ્તુમાં જો હું વાત કરું તો પાર્થિવ પટેલે શું ટીમનો સંપર્ક કે ટીમને વાત કરી હતી કે તમે આટલા ગેપ દિવસો પછી પાછા આવો છો, મેદાનમાં ઉતરો છો, ત્યારે કોઈ ગાઈડન્સ કે કોઈ સલાહ સૂચન આપ્યું હતું ખરી? હા, એટલે એ એમના કામથી બિઝી હતા એટલે ઝૂમ મીટિંગ પર અમારી વાત થઈ હતી, તો એમણે બહુ જ સારું ગાઈડ કર્યું હતું કે તમે કોઈ બી જુનિયર સિનિયર કોઈ બી ટીમમાં રમતું હોય તો જસ્ટ ખાલી ગ્રાઉન્ડ પર જઈને, આ તમને એક ઓપોર્ચ્યુનિટી મળી છે, આટલી સારી ઓપોર્ચ્યુનિટી મળી છે ગ્રાઉન્ડ પર જઈને રણજી ટ્રોફી રમવાની, તો જસ્ટ ત્યાં જઈને એન્જોય કરી તમે એક્સપ્રેસ કરશો તો એ સારું રહેશે અને ટીમને બી ઘણું બેનિફિટ થશે એનાથી. તો જસ્ટ ગો આઉટ ધેર એન્ડ એક્સપ્રેસ યોર સેલ્ફ, એ એક વર્ડ એક સેન્ટેન્સ હતું એમનું જે ઘણું સારું હતું. નેક્સ્ટ મેચ ગુજરાતની જે છે એ કેરળ સામે છે, કઈ રીતે તમે એને જોયા છો? કારણ કે કેરળમાં એક બોલર છે કે જેની તમામ લોકો નજર રાખી રહ્યા છે જેના ઉપર, જે શ્રીસંત, તો એને લઈને તમારે કઈ રીતે તમે એને જોવો છો? એક્ચ્યુઅલી
બીજી ટીમ કરતા અમારી ટીમનું એવું છે કે અમે પોતાના જ સ્ટ્રેન્થને બેક કરતા હોય છે, કેમ કે એટ ધ લાસ્ટ મતલબ તમને એ જ વધારે હેલ્પ કરતું હોય છે. તમે સામેના બોલરને નહીં રમતા હોતા, તમે સામેના બોલને રમતા હો છો એવું શીખવાડવામાં આવે છે અમને. તો ઓલવેઝ એ જ ફોકસ હોય છે અમારું કે સામેની ટીમ કોઈ બી હોય પણ જસ્ટ પ્લે ધ બોલ, એટલે અમારું ફોકસ એના ઉપર જ વધારે રહેશે. ખાસ કરીને વાત કરીએ કે તમારા કેપ્ટન પ્રિયાંક પંચાલની, પ્રિયાંક પંચાલ હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની જે ભારતની ભારત રમ્યું હતું ને ત્યારે ટીમના સભ્ય રહી ચૂક્યા છે, તો જ્યારે આવા પ્રિયાંક પંચાલ એક સિનિયર ખેલાડીઓ સાથે રહીને આવ્યો હોય, એની સાથે સમય પસાર કરીને આવ્યો હોય અને જ્યારે હવે રણજીમાં જોડાય છે, તો પ્રિયાંકની શું સ્ટ્રેટેજી એ પછીમાં ચેન્જ આવ્યો હતો કે સિનિયર પાસેથી શીખી આવ્યો અને પછી શું એને ટીમમાં ઇમ્પ્લિમેન્ટ કયા એવા મુદ્દાઓ કર્યા હતા કે જે એને સિનિયર પાસેથી શીખ્યા હોય, એ બાબત ઉપર તમે શું ધ્યાન દો છો? ઘણું બધું શીખવા મળે છે જે રીતના એ ઉપર રમીને આવતો હોય, તો ઘણી બધી વાર પહેલા પણ ટીમ સાથે હતો અને પછી અત્યારે સિનિયર સાથે રહીને આવ્યો છે, એટલે મારે ખાલી એ દર્શકો ને પણ જાણવું છે કે શું ચેન્જીસ એને ટીમમાં લાવ્યા છે સિનિયર પાસેથી શીખ્યા પછી, ગુજરાત રણજીમાં શું ચેન્જીસ લાવ્યા છે? સૌથી પહેલું વસ્તુ તો એ છે કે ટીમનું ફિટનેસ લેવલ્સ બહુ ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. તમે જોવા જાઓ તો ગુજરાતની ટીમ હવે પહેલાં જેવું નથી રહ્યું કે બહુ લેક કરતી હોય ફિટનેસમાં અને ફિલ્ડિંગમાં, તો એ વસ્તુ આઈ ગેસ સૌથી બહુ મોટી પ્લસ પોઈન્ટ છે અમારા માટે. અને ઉપરથી જો લઈ આવતો તમે જે રીતના ફિલ્ડિંગ પ્લેસમેન્ટ્સ છે, અમુક અમુક ટાઈપ ઓફ બોલ્સ અમે નાખતા હોઈએ, એ ઘણું બધું વાત કરતો હોય છે કે તમે આ કરી શકો આ કરી શકો, તો એ બધી વસ્તુઓ હેલ્પફુલ રહેતી હોય છે. કોઈ ખાસ એવી મુમેન્ટ કે પ્રિયાંકા મેચ દરમિયાન તમને શીખવી હોય કે તમને લાગે કે આ કંઈક જે છે ટીમ ઇન્ડિયામાંથી શીખીને આવ્યા પછી એ વસ્તુ તમારા ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા હોય કે આ વસ્તુ જે કરવા જેવી છે, જે ઉપયોગી ટિપ્સ આપણે જે આપણે શબ્દોમાં કહીએ, એ કોઈ ટિપ્સ તમને એમના તરફથી આ મેચ દરમિયાન મળી હતી? એક મને યાદ આવે છે કે અમુક જેના સૌરાષ્ટ્રની વિકેટ પર ઘણી ક્રેક્સ હતી, તો એક એવું હતું કે જે વોબલ સીમ વાળો બોલ હોય તો એ અગર વિકેટ પર પડે તો ઘણી વાર કોઈ બી રીતે બિહેવ કરતું હોય છે, તો એણે મને કીધું હતું કે એ તું ટ્રાય કરી શકે છે, અને મેં ઘણી બધી વાર એનાથી બેટ્સમેનને હેરાન બી કર્યું હતું. તો એક વાત એવી હતી જે મારા મગજમાં રહી ગઈ છે અને હું વધારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું ટ્રાય કરીશ જ્યારે જ્યારે આવી વિકેટ મળશે, તો એ એક વાત બહુ હેલ્પફુલ હતી મારા માટે. ઓકે ઓકે, તો ચિંતન તમારી સાથે વાત કરવાની ઘણી મજા આવી, ઘણી વસ્તુ જાણવા મળી, અને અમે ઈચ્છીએ છીએ કે ભાઈ આપણી પોતાની ગુજરાતની ટીમ જે છે રણજીમાં સારું પ્રદર્શન કરે, ચેમ્પિયન બને, અને અમે ઈચ્છીએ છીએ કે આ વખતે ગુજરાતની ટીમ 2022ની ટાઇટલ જીતીને આવે, અને તમને પણ શુભેચ્છા આપી તમારા સારા પ્રદર્શન માટે. તો થેન્ક યુ ચિંતન ગજા, અને દર્શક મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર તમારા સાથે જોડાવા બદલ, અને આવી રીતના સ્પોર્ટ જગતના તમામ જાણીતા લોકો સાથે અમે મુલાકાત કરતા રહેશું અને તમને એની ઝલક બતાવતા રહેશું. ત્યાં સુધી મને અને TV9 ગુજરાતી રજા આપો. થેન્ક યુ. ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે આપ TV9 ગુજરાતીના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને સાથે જ બેલ આઇકન પણ દબાવશો. એટલું જ નહીં, TV9 ગુજરાતીના Facebook પેજને પણ આપ લાઈક કરી શકો છો અને Twitter અને Instagram આ બંનેને ફોલો કરવાનું ન ભૂલશો.